નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત કરીએ વાત સૌ પ્રથમ મહત્વના સમાચારની. અમદાવાદને નવી પોલીસ કમિશનરની કચેરી મળશે. નવી પોલીસ કમિશનર કચેરીનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થશે, ત્યારે 3 ઓક્ટોબરે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ થશે. હર્ષભાઈ સંઘવીએ નવી પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક યોજી, ત્યારે લોકાર્પણ સંદર્ભેની તૈયારી અને શહેરની ટ્રાફિક સમસ્યા અંગે પણ ચર્ચા થઈ. ટ્રાફિક બાબતે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી. ત્યારે હર્ષભાઈ સંઘવીએ નવી પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક યોજી અને લોકાર્પણ સંદર્ભેની તૈયારી અને શહેરની ટ્રાફિક સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી. તો ટ્રાફિક બાબતે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી. 3 ઓક્ટોબરે થશે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ. ત્યારે અમદાવાદને મળશે પોલીસ કમિશનરની નવી કચેરી. નવી પોલીસ કમિશનર કચેરીનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થશે અને વધુ માહિતી મેળવીશું. અર્પિત દરજી આપણી સાથે જોડાયા છે. અર્પિત, અમદાવાદને નવી પોલીસ કમિશનરની કચેરી મળશે. આટલા કેટલાક મહિનાઓથી નવી પોલીસ કમિશનર કચેરી બનીને તૈયાર છે. શાહીબાગ વિસ્તારમાં જ્યાં પોલીસ હેડક્વાર્ટર આવેલું છે એની બાજુમાં જ નવી અત્યાધુનિક કચેરી તૈયાર હાથ નવી કચેરી બનાવવામાં આવી છે, જે હવે આખરે ખુલ્લી મુકાશે. ગૃહમંત્રી અમિત શાહ આ કચેરીનું લોકાર્પણ કરવાના છે, જે પહેલા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અન્ય પોલીસ અધિકારી સાથે બેઠક કરી હતી, જેમાં આવનાર દિવસોમાં જ્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવવાના છે અને લોકાર્પણ કરવાના છે એની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી. સાથે સાથે હર્ષ સંઘવીએ આજે જે સવારે બેઠક કરી હતી એમાં અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો પણ હતા, જેમાં એ ચર્ચા કરવામાં આવી કે અમદાવાદ શહેરમાં જે દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને હવે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે એ સંદર્ભે શું અપડેટ છે, શું પગલાં લીધા, પગલાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે લઈ શકાય છે, તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી. અને કયા પ્રકારે લોકો શાંતિપૂર્ણ માહોલમાં રહે અથવા અને સાથે સાથે ટ્રાફિકની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મળી શકે એ પ્રકારની તમામ સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં. જી અર્પિત, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.